દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના ઘરાડુ ગામના બે ફળીમાં પાણીની સુવિધા ન હોવાના કારણે ગ્રામજનો પાણી ભરવા માટે એક એક કિલોમીટર સુધી દૂર પાણી ભરવા જતા હોય છે અને ગામમાં એક હેન્ડપંપ અને એક કૂવો હોવાથી અનેક ફળીયાના લોકો પાણી ભરવા આવતા હોય છે। જાલોદના આમ આદમી પાર્ટી પ્રમુખ અનિલભાઈ ગરાશિયાએ દાહોદ મીડિયાને રજૂઆત જાણે કરતા દાહોદના રિપોર્ટર દ્વારા રિયાલિટી ચેક કરતા જાલોદ તાલુકાના ઘરાડુ ગામમાં સ્થળ મુલાકાત લેતા ખરેખર લોકોને પાણીની સમસ્યાનો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ઘરાડુ ગામમાં એક તળાવ અને એક હેન્ડપંપ અને એક કૂવો હોવાથી કૂવામાં માંડ બે ફૂટ પાણી ન મળતા અને કૂવામાં પાણી પણ ઊંડું હોય તો એ ગંદુ પાણી લોકો પી રહ્યા છે। ત્યારે સવારના 5 વાગ્યાથી લોકો પાણી ભરવા માટે લાઈન લગાવતા હોય છે તો એ લોકોને પાણી મળતું નથી। ઠોઠાકર માટે પણ પાણીની કોઈ સુવિધા ન હોવાથી ઠોઠાકરને દૂરથી પાણી લાવીને પણ પીવડાવવું પડે છે તેવું સામે આવ્યું હતું। ગરાડુ ગામમાં તળાવ તળેની અંદરમાં બહુ મોટી પાણીની સમસ્યા છે। કોઈ પાણીની બૈરાઓને ઘણી તકલીફ પડે છે। સવારે 4-3 વાગે બૈરાઓ વહેલા વહેલા ઉઠીને લાઈનો લાગે છે પાણીની, ઘણી બધી તકલીફો પડે છે બૈરાઓને। હવે કોઈ પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે। ગામના સરપંચને વારંવાર અરજી કરવા છે, કોઈ સુવિધા મળતી નથી તો તાત્કાલિક હવે પાણીની કોઈ બી સમસ્યા કરવી જરૂરી છે। તમારો તળાવ ક્યાંથી એટલું ક્યાંથી દૂર છે? કેટલું દૂર કિલોમીટર દૂર છે? તળાવમાં પાણી સુકાઈ ગયેલું, ડોરોની બી બહુ તકલીફ પડે છે। તમારે બોડો જે બોર છે એ તમને ફાળવવામાં આવ્યા છે? ના, નથી આવ્યા। 10-10 હજાર રૂપિયા પૌરના માંગે એવા સમયથી કઈ પૈસા આપવાના? 10-10 હજાર રૂપિયા અમને ગરીબો કઈથી આપે પૈસા? તમારી શું માંગ છે? બોરની હેન્ડપંપની બધી માંગ છે પણ કોઈ મળતી નથી। તમારે સરકારી અધિકારીઓને શું કહેવા માંગો છો? સરકારી અધિકારીઓ કોઈ આવતા નથી, કોઈ પૂછતા નથી, શું જવાબ આપવાનું? કંઈ કરતા નથી, ગરીબોને કોણ સાંભળે? આ બાબતે તમારે શું કહેવું છે? હવે પાણીની કોઈ સુવિધા કરો, ટાંકીની, હેન્ડપંપ, બોરની। આમ ગામમાં તળાવ આવેલું છે પણ તળાવમાં પણ પાણી સુકાઈ જવાથી પોતાના પશુ માટે પાણી લેવા માટે ઘણું દૂર જવું પડતું હોય છે તેવું ગ્રામજનો દ્વારા જણાવાયું છે। આમ ગામના સ્થાનિક લોકોની રજૂઆતના આધારે 3 વર્ષથી હજી ગામમાં બોર કરવામાં આવ્યા નથી અને લોકો પાસેથી બોરના પૈસા ઉઘરાવી લેવામાં આવ્યા છે અને મંજૂર થયેલા બોરના પૈસાની માંગણી કરે છે તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારે ગરાડુ ગામના સરપંચ અને સરકારી તંત્રને જાણ કરવા છતાં કોઈ પણ સમસ્યાનો નિકાલ ન આવતા ગ્રામજનો દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો હતો। ત્યારે આ મામલે તાત્કાલિક પીવાના પાણીની સમસ્યા હલ કરવા આવે અને ઢોરો માટે ટાંકી બનાવી ટેન્કરોથી પાણી પૂરું પાડવામાં આવે એવું ગરાડુ ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। નઈ મુંડા, ZSTV, દાહોદ।